જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો જોઈએ આજે આપણે વિડીયોમાં ધોરણ 10 વિશે ગુજરાતી. તો મિત્રો, આવતીકાલે ધોરણ 10ની અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ રહી છે અને એની અંદર આવતીકાલે ધોરણ 10નું ગુજરાતી વિષયનું એક પેપર છે અને એની અંદર વિભાગ એની અંદર વિભાગ એ અને વિભાગ બીની અંદર જે મિત્રો પહેલો પ્રશ્ન આવે છે અહીંયા મતલબ 4 માર્ક્સનો મિત્રો કૃતિ અને કર્તા અને વિભાગ બીની અંદર કૃતિ અને સાહિત્યકાર એના વિશે મિત્રો પૂછાય છે. તો વિડીયો પૂરેપૂરા જોજો કે આની અંદર તમને કૃતિ કર્તા અને સાહિત્યકાર ટોટલ મિત્રો જે 8 માર્કનું વિભાગ એની અંદર મિત્રો 4 માર્ક્સનું અને વિભાગ બીની અંદર અને મિત્રો 4 માર્ક્સનું ટોટલ 8 માર્ક્સનું આમાંથી પૂછાશે અને ફરિયાદ આમાંથી આવશે, આના બહારનું કંઈ પણ નહીં આવે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની કૃતિ કર્તા અને સાહિત્યકાર. તો જોઈએ મિત્રો, પ્રથમ છે તમારી સમક્ષ કે વૈષ્ણવજન મિત્રો એક કાવ્ય છે, એક પદ છે અને એના લેખક છે, રચયિતા છે નરસિંહ મહેતા. તો મિત્રો વૈષ્ણવજન તો સામે પૂછાયું છે કે શું છે, સોનેટ છે, પદ છે, ઉર્મિગીત છે, ભજન છે કે શું છે? તો અહીંયા આવશે પદ. તો મિત્રો આટલું તમે તૈયાર કરી જશો તો તમારે 8 માર્ક પક્કા આવશે, બરાબર છે? તો જોઈએ આપણે વૈષ્ણવજન તો એક પદ છે, નરસિંહ મહેતાના રચયિતા છે. બીજું છે રેસનો ઘોડો મિત્રો, એક પાઠ છે કે જેને આપણે નવલિકા કહીએ છીએ, તો એક નવલિકા છે અને જેના લેખક છે એટલે કે એક વર્ષા અડાલજા. કોણ છે? લીના લેખિકા છે વર્ષા અડાલજા. રેસનો ઘોડો પૂછાય તો કે વર્ષા અડાલજા અને જો પ્રકાર પૂછાય તો નવલિકા છે. ત્રીજો પાઠ છે શીલવંત સાધુને, તો મિત્રો એક ભજન છે. શું છે? એક ભજન છે અને લખેલું છે ગંગા સતીએ. કોને લખ્યું છે? ગંગા સતીએ. જોઈએ પ્રશ્ન આગળ, પોઈન્ટ છે આગળ કે ભૂલી ગયા પછી, ભૂલી ગયા પછી નામનો એક પાઠ છે અને એ શું છે? એકાંકી છે. શું છે? એકાંકી છે અને એના રચયિતા છે રઘુવીર ચૌધરી છે. કોણ છે? રઘુવીર ચૌધરી. દીકરી મિત્રો એક કાવ્ય છે. શું છે? કાવ્ય છે અને શું છે? એક ગઝલ છે. શું છે? ગઝલ છે અને એના રચયિતા છે અશોક ચાવડા છે. શું છે? અશોક ચાવડા છે અને એમનું જે ઉપનામ છે એ બેદિલ છે. શું છે? બેદિલ એમનું ઉપનામ છે. આગળ જોઈએ વાયરલ ઇન્ફેક્શન, તો એ શું છે મિત્રો? એક નિબંધ છે. વાયરલ ઇન્ફેક્શન એક નિબંધ છે અને એના રચયિતા અને લેખક છે ગુણવંત શાહ. કોણ છે? ગુણવંત શાહ. આગળ જોઈએ આપણે હું એવો ગુજરાતી એક ગીત છે. શું છે? એક ગીત છે અને એના રચયિતા છે વિનોદ જોશી. કોણ છે? વિનોદ જોશી. જોઈએ આપણે છત્રી મિત્રો એક પાઠ આપ્યો છે. શું છે? પાઠ છે અને એક હાસ્ય નિબંધ છે. જે છત્રી છે એક હાસ્ય નિબંધ છે અને એના રચયિતા છે રતિલાલ બોરીસાગર. કોણ છે? રતિલાલ બોરીસાગર એના લેખક છે. માધવ દીઠો છે ક્યાંય, માધવ દીઠો છે ક્યાંય મિત્રો શું છે? એક ઉર્મિગીત છે. શું છે? ઉર્મિગીત છે અને રચયિતા છે હરિન્દ્ર દવે. કોણ છે? હરિન્દ્ર દવે. જોઈએ આપણે આગળ ડાંગવાનો અને એ શું છે મિત્રો? એક લલિત નિબંધ છે. શું છે? લલિત નિબંધ છે અને એના રચયિતા છે મહેન્દ્રસિંહ પરમાર. કોણ છે? મહેન્દ્રસિંહ પરમાર છે. ત્યારબાદ શિકારીને જે પાઠ છે જેને આપણે એક સોનેટ છે, કાવ્ય છે, તો એ શું છે મિત્રો? એક સોનેટ છે. શિકારીને એક સોનેટ છે એટલે કે આપણે કાવ્ય છે અને એના રચયિતા છે કવિ કલાપી છે. કોણ છે? કવિ કલાપી. આગળ જોઈએ આપણે કે ચોપડાની ઇન્દ્રજાળ, ચોપડાની ઇન્દ્રજાળ તો એક આત્મકથા ખંડ છે. શું છે? આત્મકથા ખંડ છે અને એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા છે. કોણ છે? ચંદ્રકાંત પંડ્યા છે. આગળ જોઈએ આપણે વતનથી વિદાય થતા એક સોનેટ કાવ્ય છે. શું છે? સોનેટ છે અને એના લેખક છે, એના કવિ છે જયંત પાઠક છે. કોણ છે? જયંત પાઠક એના કવિ છે. જન્મોત્સવ. શું છે? જન્મોત્સવ એક નવલિકા છે. શું છે? નવલિકા છે અને લેખક છે સુરેશ જોશી. કોણ છે? સુરેશ જોશી. બોલીએ ના કોઈ એક ગીત છે. બોલીએ ના કોઈ એક ગીત છે અને એના લેખક છે, એના કવિ છે રાજેન્દ્ર શાહ. કોણ છે? રાજેન્દ્ર શાહ. ગતિભંગ, ગતિભંગ નામનો જે મિત્રો પાઠ આપ્યો છે એ શું છે? એક લઘુ નવલકથા છે. શું છે? લઘુકથા છે અને એના લેખક છે મોહનલાલ પટેલ. કોણ છે? મોહનલાલ પટેલ. ત્યારબાદ દિવસો જુદાઈના જાય છે, દિવસો જુદાઈના જાય છે એક ગઝલ છે. શું છે? એક ગઝલ છે, એનો પ્રકાર છે ગઝલ અને એના કવિ છે ગની દહીવાલા. શું છે? ગની દહીવાલા. ત્યારબાદ જોઈએ આપણે આગળ ભૂખથીએ ભૂંડી ભીખ. શું છે? ભૂખથીએ ભૂંડી ભીખ મિત્રો એક નવલકથાનો અંશ છે. જે પાઠ છે એ શું છે? નવલકથાનો અંશ છે અને કોને લખ્યું છે? પન્નાલાલ પટેલ એના લેખક છે. કોણ છે? પન્નાલાલ પટેલ. ત્યારબાદ એક બપોરે નામનું જે કાવ્ય છે, એક બપોરે કાવ્ય, એક ઉર્મિ કાવ્ય છે. શું છે? ઉર્મિ કાવ્ય છે અને એના કવિ છે રવિ રાવજી પટેલ. કોણ છે? રાવજી પટેલના કવિ છે. ત્યારબાદ
વિરલ વિભૂતિ, વિરલ વિભૂતિ નામનો મિત્ર જે પાઠ આપ્યો છે એ પાઠ ચરિત્ર નિબંધ છે. શું છે? ચરિત્ર નિબંધ છે અને એના લેખક છે આત્માપિત અપૂર્વજી. કોણ છે? આત્માપિત અપૂર્વજી. ત્યારબાદ આપણે આગળ જોઈએ ચાંદલિયો. તો જે ચાંદલિયો કાવ્ય આપ્યું છે એ શું છે? લોકગીત છે. શું છે? લોકગીત. એના લેખક કોઈ નથી, લોકગીત એટલે લોકો દ્વારા ગવાયેલું ગીત છે, એ લોકગીત કહેવાય ને, તો લોકગીત છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ હિમાલયમાં એક સાહસ. હિમાલયમાં એક સાહસ એક પ્રવાસ નિબંધ છે. શું છે? પ્રવાસ નિબંધ છે અને જેના લેખક છે જવાહરલાલ નહેરુ. કોણ છે? જવાહરલાલ નહેરુ. ત્યારબાદ લઘુકાવ્યો દુહામુક્તક અને હાઇકુ. ત્યારબાદ ગોડીની સ્વામી ભક્તિ. ગોડીની જે સ્વામી ભક્તિ છે એક લોકકથા છે. શું છે? લોકો દ્વારા કહેવાવી કથા છે જેના લેખક છે જોરાવરસિંહ જાદવ. કોણ છે? જોરાવરસિંહ જાદવ. તો મિત્રો અહીંયા આપણે આવતીકાલે જે પરીક્ષા છે એના માટે જે અહીંયા પાઠ આપે છે એ પાઠ, એ કાવ્ય, એના કાવ્યનો પ્રકાર અને લેખકો, સાહિત્ય પ્રકાર, કૃતિ કરતા, સાહિત્યકાર તમામે તમામ મિત્રો આ વિડીયોમાં સમાવેશ થાય છે. તો આમાંથી મિત્રો તમારે પૂરેપૂરા 8 માર્ક ફાઇનલ આવશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને મારા વિડીયોને પહેલાંથી છેલ્લે સુધી જોવા માટે તમારા બધા મિત્રોને હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.